આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલાં. જય શ્રી કૃષ્ણ. આજે આ વિડીયોમાં સાંભળશું અધિક માસમાં સાંભળવામાં આવતો અધ્યાય 13મો પોપટનો રહસ્ય ભર્યો શ્લોક, અને સાથે સાંભળશું આજની ખૂબ જ સુંદર વાર્તા ખરી મહેનતની કમાણી, જે અધિક માસમાં સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે. આ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ. આ માસમાં દાન પુણ્ય વ્રત ઉપવાસ આદિ કરવાનું ખૂબ મહાત્મ્ય છે. સાથે રોજ નિત્ય વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા સાંભળવાથી અનંત ગણું ફળ પ્રાપ્ત થાય છે. તો હવે સાંભળીએ અધ્યાય 13મો પોપટનો રહસ્ય ભર્યો શ્લોક. ઋષિઓએ કહ્યું, હે સુજી, અમારે રાજા દ્રઢધનવાનું આખ્યાન સાંભળવું છે. એ દ્રઢધનવા રાજાએ એવી તે કોની આરાધના કરી, એવું તે કયું વ્રત કર્યું કે જેના પ્રભાવથી મહામુનિઓ પણ અત્યંત કષ્ટ અને ઉગ્ર તપ વડે પ્રાપ્ત ન કરી શકે તેવા વિષ્ણુ લોકને પામ્યા. એ કથનના રસમાં અમને મુગ્ધ કરો. સુજીએ કહ્યું, આ દ્રઢધનવાનું આખ્યાન અગાઉથી શ્રીનારાયણે નારદજીને સંભળાવેલું. પાપનો નાશ કરનારું રાજા દ્રઢધનવાનું આખ્યાન ગુરુમુખી જ સાંભળો. નારાયણ બોલ્યા, હે નારદ, ગંગા સ્નાનથી જેમ પવિત્ર થવાય છે તેવું જ તનમનને પવિત્ર કરનારું રાજા દ્રઢધનવાનું આખ્યાન છે, તે તમે એક ચિત્તે શ્રવણ કરો. હય હય દેશમાં ચિત્રવર્મા નામે એક પરાક્રમી સત્યવાદી અને બુદ્ધિચતુર રાજા રાજ્ય કરતો. સંતાનમાં તેને એક દ્રઢધનવા નામે તેજસ્વી, સાચા બોલો, ધર્મિષ્ઠ, વિનયી અને સર્વગુણ સંપન્ન પુત્ર હતો. મોટો થતાં તે વેદો અને શાસ્ત્રોનો અભ્યાસ કરવા માટે વનમાં વસતા એક મહાપંડિત પાસે ઘણા વર્ષો સુધી રહ્યો. ત્યાં તેણે સર્વવિદ્યા સંપાદન કરી. તે ચપળ અને ચતુર હતો એટલે ચાર વેદો તેને મોઢે થઈ ગયા હતા. બીજા શાસ્ત્રોમાં પણ તે પારંગત થઈ ગયો હતો. તેથી ગુરુદક્ષિણા લઈ તે સહર્ષ પોતાના રાજ્યમાં આવ્યો. રાજા ચિત્રવર્માએ પુત્ર દ્રઢધનવાને સર્વ વિદ્યામાં નિપુણ થયેલો જોઈ અતિ હર્ષ અનુભવ્યો. તેને લાગ્યું કે હવે આ દ્રઢધનવા રાજગાદી પર બેસીને કુશળતાથી રાજવહીવટ કરી શકશે. મારા માથાનો ભાર તે સહન કરી શકે તેવો શક્તિશાળી અને ચતુર છે, માટે હું વનમાં જઈને ઈશ્વર ભક્તિ કરું. આમ વિચારી તેણે પુત્રને રાજા બનાવ્યો. રાજા ચિત્રવર્મા સુખ, વૈભવ અને પરિવાર આ બધી જંજાળમાંથી છૂટી પહેરીએ લુગડે વનમાં ગયો. તે રાગીમાંથી વૈરાગી બન્યો હતો. વનમાં એકાંત સ્થળ શોધતા શોધતા તે પુલહ મુનિના પુલહાશ્રમે આવ્યો. આ આશ્રમમાં તેણે તપ આદર્યું, શ્રી પુરુષોત્તમની ભક્તિ કરવા માંડી. તેના તપથી ભગવાન પ્રસન્ન થયા અને તેને વૈકુંઠ વાસ મળ્યો. દ્રઢધનવાની ખ્યાતિ સાંભળી વિદર્ભ દેશના રાજાએ તેની કુંવરી ગુણસુંદરીના લગ્ન તેની સાથે કર્યા. દ્રઢધનવા જેવો સોહામણો, ચતુર, ધર્મિષ્ઠ, જ્ઞાની હતો તેવી જ રૂપાળી, અકલવંત, વિનયી અને સદગુણી ગુણસુંદરી હતી. તેના નામ પ્રમાણે જ તે સર્વગુણ સંપન્ન હતી. દ્રઢધનવા રાજા બન્યો હતો. તેને ગુણના સાગર જેવી રાણી ગુણસુંદરી મળી. બંને એકબીજાને અનુકૂળ હતા એટલે સુખ આનંદમાં દિવસો પસાર કરવા લાગ્યા. સમય જતાં ગુણસુંદરીએ ચાર પુત્રો અને એક પુત્રીને જન્મ આપ્યો. ક્રમે ક્રમે જન્મેલા આ સંતાનોને રાજા રાણીએ સારી પેઠે પાળવા પોષવા માંડ્યા. દિવસે ન વધે એટલા રાતે વધે અને રાતે ન વધે એટલા દિવસે વધે, એ પ્રમાણે પાંચે સંતાનો મોટા થવા લાગ્યા. દ્રઢધનવાએ ચારેય પુત્રોના નામ પણ સરખા રાખ્યા હતા, ચિત્રવાક, ચિત્રવા અને ચિત્રકુંડળ. આ પુત્રોના નામ હતા અને એક લાડકવાળી પુત્રી હતી, તેનું નામ ચારુમતી રાખ્યું હતું. જોતજોતામાં તેના ચાર પુત્ર અને પુત્રી મોટા થઈ ગયા. બધા જ ભણી ગણીને દરેક વિદ્યામાં કુશળ બની ગયા. આથી દ્રઢવાનના હર્ષનો પાર ન હતો, એને રીતથી સિદ્ધિ બધું જ મળ્યું હતું. એક દિવસ રાજા દ્રઢધનવા રાત્રિના સમયે શયનાગારમાં ભવ્ય પલંગમાં સૂતો હતો, પણ તેને નિંદ્રા નહોતી આવતી. આજે તેનું મન વિચારોના ચક્રાવે ચઢી ગયું હતું. તે વિચારતો હતો કે મને જોત જોતામાં આટલી બધી સમૃદ્ધિ અને સદગુણી સંતતિ સાંપડી તેનું કારણ શું? મેં નથી પુણ્યદાન કર્યું કે નથી યજ્ઞો કર્યા, નથી સાધુ સંતોને સેવ્યા કે નથી તીર્થયાત્રા કરી, તેમ છતાં આટલો બધો સ્વર્ગસમ વૈભવ મને શા કારણથી સાંપડ્યો? જરૂર તેમાં કંઈક ગુપ્ત રહસ્ય હોવું જોઈએ અને તેનો ખુલાસો કોઈ મહાજ્ઞાની પાસેથી મેળવવો જોઈએ. સવાર થતાં સુધી દ્રઢધનમાં આવા વિચારો કરતો રહ્યો. સવાર થતાં જ પહેલાં તેણે નિત્યકર્મ પતાવી લીધા અને સૂર્યોદય થતાં નિત્ય નિયમ પ્રમાણે આદિત્યની સ્તુતિ કરી
અને અશ્વ શાળામાં ગયો. એણે પોતાના માનીતા અશ્વને તૈયાર કરાવ્યો. તેના મનમાં હતું કે શિકારની સહેલમાં તે બધી વ્યથા ભૂલી જશે, એટલે તે રાત્રિના કરેલા સંકલ્પ પ્રમાણે સવાર થતાં જ શિકારે નીકળી પડ્યો. દ્રઢ ધનવા બાણવિદ્યામાં નિપુણ હતો એટલે તેનું નિશાન ભાગ્યે જ ખાલી જતું. તેનો ઘોડો વનના વિકટ માર્ગમાં પણ પૂરપાટ દોડી રહ્યો હતો. માર્ગમાં તેણે અનેક નાના મોટા પ્રાણીઓનો શિકાર કર્યો, પરંતુ એક હરણે તેને બહુ હેરાન કરી નાખ્યો. એ હરણ રાજાને બહુ જ ગમી ગયું. નજરે પડતા જ તેણે તાકીને એ હરણ પ્રીતિ તીર છોડ્યું. એ તીરથી હરણ ઘાયલ પણ થયું, પરંતુ હરણ એવું હિંમતવાળું નીકળ્યું કે દેહમાં ખૂપેલા તીર સાથે તે રાજાથી બચવા ભાગી છૂટ્યું અને આડાઅવળા માર્ગે દોડી રાજાની નજર ચૂકવી અદૃશ્ય થઈ ગયું. હરણના દેહમાં તીર ઊંડું ખૂપી ગયું હતું, તેથી તેના દેહમાંથી રક્તની ધારા વહેતી હતી. એટલે તે જે માર્ગે દોડ્યું તે માર્ગે રક્તનો છંટકાવ થયેલો. એ નિશાનીને આધારે તેને પકડી પાડવા રાજાએ ઘોડો દોડાવ્યો, પણ હરણ અધવચ્ચેથી જ ગાયબ થઈ ગયું હતું. આથી રાજા નિરાશ થઈ ગયો. હરણને પડતું મૂકી તે ઘોડાને ધીમે ધીમે દોરીને જળાશયને શોધવા લાગ્યો તો એક મોટું નિર્મળ જળ ભરેલું સરોવર તેની નજરે પડ્યું. ત્યાં જઈ તેણે ઘોડાને છૂટો ચરવા મૂકી દીધો. સરોવરની આસપાસ લીલું મજાનું ઘાસ ઉગેલું હતું અને ચારે બાજુ ઘેરી ખટાવાળા વૃક્ષો વાવેલા હતા. નિર્જન જંગલમાં આવું રમણીય સ્થળ જોઈ રાજાને ખૂબ આનંદ થયો. તેણે સરોવરના કિનારે જઈ હાથ પગ મોઢું ધોઈ ધરાઈને જળ પીધું. પછી તો આરામ કરવા કિનારે આવેલા એક વિશાળ વટવૃક્ષની છાયામાં જગ્યા સ્વચ્છ કરીને સૂતો. કુદરતની આ લીલા ઉપર વિચાર કરતો રાજા દ્રઢધનવા સૂતો હતો. એવામાં ઝાડની એક ડાળી પર એક મજાનો પોપટ આવીને બેઠો અને મનુષ્યની જેમ બોલવા લાગ્યો. સુખ વૈભવ છે રાજા તુજને, તેનું તુના તત્વ વિચારે. વસ્તુનું નહીં સત્ય પીછાને, તો કેમ તરીશ તું આ સંસારે. મનુષ્યની જેમ પોપટને વધતો જોઈ રાજાને બહુ જ હર્ષ થયો. પોપટ તો એકનો એક શ્લોક વારંવાર બોલ્યા કરતો હતો. આથી જ્ઞાની દ્રઢધનવા મનમાં સમજી ગયો કે મારો ઉદ્ધાર અર્થે ક્યાં તો શુકદેવજી પોપટ રૂપે મને જ્ઞાન આપવા આવ્યા છે. બોલતા પોપટના શ્લોકના વિચારમાં રાજા ત્યાં બેસી જ રહ્યો. તેને સમયનું પણ ભાન ન રહ્યું. રાજા દ્રઢધનવાને મહેલેથી નીકળ્યે બહુ સમય થઈ ગયો હતો, છતાં પાછા ફર્યા નહોતા એટલે રાણી ગુણસુંદરીએ કેટલાક સિપાઈઓને રાજાની તપાસ કરાવવા જંગલમાં દોડાવ્યા. સિપાઈઓ ઘોડાને દોડાવતા દોડાવતા સરોવર આગળ આવ્યા, રાજા પાસે આવી પહોંચ્યા. રાજાને હેમખેમ જોઈ તેમને આનંદ થયો. તેમને જોઈ રાજાને ભાન થયું કે પોતે સવારનો શિકારે નીકળ્યો છે ને અહીં અટવાઈ ગયો છે, હવે મહેલે જવું જ જોઈએ. એમ વિચારી તે ઘોડા પર બેઠો. તેણે ડાળી પર નજર નાખી તો બોલતો પોપટ અદૃશ્ય થઈ ગયો હતો. પછી તે સિપાઈઓ સાથે નગરમાં ગયો અને પોતાના મહેલે જઈ રાણીને મળ્યો. માત્ર રાણીને મોઢું દેખાડી તે પોતાના આરામખંડમાં આવી પલંગ પર સૂતો. તેને પોપટે વારંવાર કરેલા શ્લોકચાર યાદ આવતા હતા. ગુણસુંદરી રાણીએ એમ વિચાર્યું કે રાજાનો થાક ઉતરે, જરા સ્વસ્થ થાય એટલે ભોજન કરવા બેસાડું. એટલે તે રાજા પાસે આવી નમન કરી વિનયથી કહેવા લાગી, હે નાથ, આજે આપે મારી સાથે કંઈ જ વાત ન કરી અને અહીં ઉદાસ થઈને સૂતા છો, તેનું કારણ શું? ભાવે તે જમીને પછી આરામ કરો, હું આપની સેવા કરીશ, ચરણો દબાવીશ જેથી થાક તુરંત ઉતરી જશે. પણ રાજા કંઈ જ બોલ્યો નહીં. તેણે રાણી પ્રત્યે મીઠી મમતા ભરી નજર પણ નાખી નહીં. આથી રાણી સમજી ગઈ કે જરૂર વનમાં એવી કોઈ વિચિત્ર ઘટના બની હોવી જોઈએ કે જેથી રાજાના સુખ ચેન હણાઈ ગયા છે અને વદન નિસ્તેજ બની ગયું છે. આમને આમ ઘણા દિવસો પસાર થઈ ગયા, પણ પોપટના શ્લોકનો ભાવાર્થ રાજા કળી શક્યો નહીં. તેનું મન રાજકાજ કરતા આ રહસ્ય ઉકેલવામાં જ વધુને વધુ રોકાઈ રહ્યું હતું. ઇતિશ્રી બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્યમાં અધ્યાય 13મો સમાપ્ત. બોલો શ્રી પુરુષોત્તમ દેવની જય. આપણે સાંભળ્યું અધિક માસનો અધ્યાય 13મો. હવે સાંભળશું આજની અમૃત કથા, ખરી મહેનતની કમાણી. અધિક માસનું મહાત્મા દર્શાવતી આ કથા તમને જરૂર સાંભળવી ગમશે. હવે વાર્તા શરૂ કરીએ. દર 3 વર્ષે અધિક માસ આવતા નગરના રાજાએ પણ પુરુષોત્તમ વ્રત આદર્યું. નગરના નર નારીઓ પ્રાતઃકાળે ઉઠી નદીએ સ્નાન કરવા જતા, કાંઠાગોરનું પૂજન કરતા, કાંઠાગોરની વાર્તા સાંભળતા, પુરુષોત્તમ મહાત્મ સાંભળતા, સ્નાન ધ્યાનની સાથે બધા પોતપોતાની શક્તિ મુજબ દાન પણ કરતા. રાજા નદીએ સ્નાન કરી ત્યાં બેઠેલાઓને દાન દક્ષિણા જાતે જ દેતો, પરંતુ એક બ્રાહ્મણ એવો હતો
કે તે પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે એક સામથી દક્ષિણા લેવા માંગતો. જોત જોતામાં અધિક માસનો અંતિમ દિવસ આવ્યો. આ દિવસે રાજાએ સ્નાન ધ્યાન કરી રોજ કરતાં વધારે પ્રમાણમાં દક્ષિણા આપવા માંડી, દાન દેવા માંડ્યું. અને જ્યારે પેલા અઢીલા બ્રાહ્મણને બધા કરતાં વધારે ધન આપવા માંડ્યું ત્યારે તે ન લેતા બ્રાહ્મણે કહ્યું, હે રાજન, હું હંમેશા સાત્વિક ધન સ્વીકારું છું. આપનું ધન કેવા પ્રકારનું છે તેની મને શી ખબર પડે? રાજાએ કહ્યું, રાજ્યના ખજાનામાં પ્રદેશની મહેસૂલ ઉપજનું ધન હોય તે ધન આપું છું. બ્રાહ્મણ બોલ્યો, તેમ છતાં એ ધનમાં કોઈ હરામનું ધન, અનીતિનું ધન ભળી ગયું હોય તેની શું ખબર પડે? રાજાએ કહ્યું, આવું તો મેં આજે પહેલી વાર સાંભળ્યું. હા, તો તમારે કેવા પ્રકારનું ધન જોઈએ છે? બ્રાહ્મણ બોલ્યો, હે અન્નદાતા, હું તો આપના પરિશ્રમનું, આપની ખરી મહેનતની કમાણીનું ધન લઈશ. રાજાને તેની હઠથી અપાર દુઃખ થયું, તેમ છતાં તેને સંતોષ આપવો તે પોતાની ફરજ હતી. તેથી બ્રાહ્મણને કહ્યું, તમારી ઈચ્છા મુજબનું જાત મહેનતનું ધન કાલે સવારે તમને મારા મહેલે આપીશ. દિવસ દરમિયાન પરિશ્રમ કરતાં મારા હાથમાં જે કંઈ રકમ આવશે તે રકમ તમારા માટે જુદી રાખીશ. બ્રાહ્મણને આ સાંભળી સંતોષ થયો. રાજા હવે પોતે શું કામ કરવું તેનો વિચાર કરતો મહેલે ગયો અને હઠીલો બ્રાહ્મણ ખાલી હાથે તેના ઘેર ગયો. તેણે બ્રાહ્મણીને કહ્યું, આજે રાજા મને ઘણું ધન આપતા હતા પરંતુ મેં તેનો સ્વીકાર કર્યો નહીં. મેં તેમની પાસે ખરી મહેનતનું ધન લેવા કહ્યું છે એટલે તેઓ આજે પરિશ્રમ કરીને જે કંઈ પૈસા મળશે તે રાખી મૂકશે અને કાલે મને આપશે. રાજાએ મહેલે જઈ મજૂરનો વેશ ધારણ કર્યો ને નગરમાં ફરતા ફરતા એક લુહારની કોઠ આગળ જઈ લુહારને કહેવા લાગ્યો, ભાઈ, આજનો દાડો મને કંઈ કામ આપો, જે કંઈ કામ કહેશો તે ખુશીથી કરીશ. લુહારે કહ્યું, કામ તો બહુ કપરું છે, તારાથી નહીં થાય, અને બહુ મહેનત કરીશ ત્યારે માંડ તને ચારાના મળશે. જો હું લોઢું ભઠ્ઠીમાં તપાવી ગરમ કરું છું તેના પર તારે હથોડા મારવાના. અત્યારથી આખી રાત તારે હથોડો મારવો પડશે. જો તારામાં ત્રેવડ હોય તો હા કહે, નહીંતર રસ્તે પડી જા. રાજાને તો આજે ખરી મહેનતની કમાણી કરવી હતી તેથી તેણે હથોડા મારવાનું કામ સ્વીકાર્યું. પણ રાતના 12 વાગતા સુધીમાં તો તે ખૂબ થાકી ગયો. હાથમાં ફોલ્લા પડ્યા હતા. ભઠ્ઠીના તાપથી તેનું શરીર બળીબળું થઈ રહ્યું હતું. જ્યારે તેનાથી ભઠ્ઠીનો તાપ સહન ન થયો અને ફોલ્લાની વેદના સહન ન થઈ ત્યારે હથોડો નીચે મૂકી લુહારને કહ્યું, ભાઈ, મારાથી થયું એટલું કામ કર્યું, હવે મારી મહેનતના બદલામાં તને ઠીક લાગે તે પૈસા મને આપી દે એટલે હું મારે રસ્તે પડી જાઉં. લુહારે તેના પર ખૂબ ગુસ્સો કર્યો કારણ કે આખી રાત કામ કરવાની શરત હતી અને આ તો રાતના 12 વાગતામાં જ હાંફી ગયો. તેથી તેણે બબડાટ કરી એક બેવડિયો ઢબ્બુ પૈસો વેશધારી રાજાના હાથમાં મૂક્યો. મહેલે જઈ તેણે ઢબ્બુ પૈસો એક દાબડીમાં રાખી દીધો અને સ્નાન કરી હથેળી પર મલમ લગાડી સૂઈ ગયો. સવારે ઊઠીને રાજા મહેલના ઝરૂખામાં આંટો મારતો હતો ત્યાં પેલો બ્રાહ્મણ ખરી મહેનતનું દાન લેવા આવી પહોંચ્યો. રાજાએ તેને માનથી બોલાવી બેસાડી પેલો ઢબ્બુ પૈસો આપતા કહ્યું, હે ભૂદેવ, આ મારી ખરી મહેનતની કમાણી છે. મેં દિવસભર સખત મજૂરી કરી ત્યારે આ ઢબ્બુ પૈસો મળ્યો છે, તે તમને દાન દક્ષિણામાં આપ્યો, હવે તમને સંતોષ થયો ને? બ્રાહ્મણે હર્ષ પામીને કહ્યું, અન્નદાતા, આપે મારા જેવા અદના માણસની વાત માની જાત મહેનત કરી તે માટે તમને અભિનંદન આપું છું અને ખરા હૃદયથી આશીર્વાદ આપું છું કે આપને જેની ખોટ છે તે પુત્ર રત્નની આપને પ્રાપ્તિ થાય. પરમ કૃપાળુ પુરુષોત્તમ ભગવાન આપની એ મહેચ્છા જરૂર પૂર્ણ કરે. બ્રાહ્મણ ત્યાંથી ઘેર ગયો અને રાજાએ ખરી મહેનતની કમાણીના આપેલા 2 પૈસા પત્નીને બતાવ્યા તો બ્રાહ્મણે તેના પર બહુ ગુસ્સે થઈ. તેને તો આશા હતી કે રાજા ઘણું ધન ઝવેરાત વગેરે આપશે. તેણે બ્રાહ્મણને ન કહેવાના વચનો કહ્યા અને બ્રાહ્મણના હાથમાંનો ઢબ્બુ પૈસો લઈ આંગણામાં આવેલા તુલસી ક્યારા તરફ જોરથી ઉછાળી દીધો. ઢબ્બુ ક્યારાની માટીમાં ખૂપી ગયો. આમને આમ એક અઠવાડિયું પસાર થઈ ગયું અને જ્યાં આગળ માટીમાં ઢબ્બુ ખૂપી ગયો હતો તે જગ્યાએ એકાએક દાણાદાર સિંગોવાળો એક છોડ ઉગ્યો. બ્રાહ્મણને થયું કે એકાએક આ નવી જાતનો છોડ ક્યાંથી ઉગ્યો? તેને આશ્ચર્ય થયું અને પેલા છોડમાંથી એક સિંગ તોડી તો એમાંથી દાણાને બદલે 3 જળહળતા મોતી નીકળ્યા. તેણે હર્ષ પામી તરત જ બ્રાહ્મણીને બોલાવી કહ્યું, જો ભગવાનની લીલા. ભગવાનને ઘેર આંગણે સાચા મોતીનો છોડ ઉગાડ્યો. આમ કહી બ્રાહ્મણે પેલી સિંગમાંથી નીકળેલા 3 ચમકદાર મોતી તેને બતાવ્યા. આ જોઈ બ્રાહ્મણીનો બધો ગુસ્સો ઉતરી ગયો
ને બ્રાહ્મણની ભક્તિના શ્રદ્ધાના ગુણગાન ગાવા લાગી. બ્રાહ્મણે કહ્યું, આ વાત ગુપ્ત રાખવાની છે. જો કોઈને ખબર પડશે કે આપણા ચોકમાં મોતીનું ઝાડ ઉગ્યું છે તો ભોગ વળી જશે, અને તે વાત રાજાને કાને જશે તો પછી રાજા આખો છોડ ઉઠાવી જશે. બ્રાહ્મણી બોલી, મને કંઈ શીખવવા જેવું નથી. હવે તમે નજીકના શહેરમાં કોઈ જવેરીને ત્યાં જાઓ અને આ ત્રણ મોતીઓ વેચી આવો. તેના કેટલા રૂપિયા આવે છે તે પરથી આપણે આગળ શું કરવું તે વિચારીશું. બ્રાહ્મણે જવેરીને તે ત્રણ મોતી આપ્યા તો જવેરીએ દરેક મોતીની કિંમત 500 રૂપિયા આપી. કુલ 1500 રૂપિયા બ્રાહ્મણીને ગણીને આપ્યા. બ્રાહ્મણી તો રાજીના રેડ થઈ ગઈ. તેણે તો ઘરમાં અનાજની કોઠીઓ ભરી દીધી, બધી સામગ્રી પુષ્કળ પ્રમાણમાં ભરી દીધી અને સોનાના ઘરેણા પણ ઘડાવીને પહેરવા માંડ્યા. ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા કે નિર્ધન બ્રાહ્મણ એકાએક માલદાર ક્યાંથી થઈ ગયો. તે માટે કેટલાક પંચાતિયાઓએ છૂપી તપાસ કરવા માંડી તો બ્રાહ્મણના ઘરના ચોકમાં એક નવતર છોડ ઉગેલો જોવા માંડ્યો. અને એ ઉપરથી લોકોએ એવી વાત વહેતી મૂકી કે બાલાશંકર બ્રાહ્મણના આંગણામાં પૈસાનું ઝાડ ઉગ્યું છે અને તે રોજ ઝાડ પરથી પૈસા તોડી તોડીને વાપરે છે. વાત વહેતી વહેતી રાજદરબારમાં પ્રધાનને કાને ગઈ. તેણે રાજાને કહ્યું કે ગામના બાલાશંકર બ્રાહ્મણના ઘરમાં ચોકમાં પૈસાનું ઝાડ ઉગ્યું છે. રાજાએ પ્રધાનને હુકમ કર્યો કે તમે જાતે ત્યાં જઈ એ પૈસાનું ઝાડ લઈ આવો. આપણે તેને રાજબાગમાં રોપીશું, પરંતુ બળજબરી કરીને લાવશો નહીં. પ્રજાને પીડવાનો આપણો ધર્મ નથી. બ્રાહ્મણ ઘરના ચોકમાં માળા ફેરવતો બેઠો હતો. ત્યાં પ્રધાનજી આવીને બોલ્યા, તમારું નામ બાલાશંકર ને? બ્રાહ્મણે કહ્યું, હા હું છું, બોલો શું કામ છે? પ્રધાન બોલ્યો, ગામમાં વાતો થાય છે કે તમારા ઘરના ચોકમાં પૈસાનું ઝાડ છે, તો બતાવો એ ક્યાં છે? બ્રાહ્મણે સિંગોવાળું છોડ બતાવી કહ્યું, પ્રધાનજી આ છોડ મોતીનો છોડ છે. જે સિંગો દેખાય છે તેમાં દાણા નહીં પણ મોતી છે. પ્રધાને કહ્યું, આ છોડ તમને ક્યાંથી મળ્યો? બ્રાહ્મણે કહ્યું, આપણા રાજાએ જાત મહેનત કરીને મેળવેલો ઢબ્બુ પૈસો મને દાનમાં આપ્યો, તેને મેં અહીં માટીમાં નાખ્યો હતો અને તેમાંથી આ છોડ ઉત્પન્ન થયો છે. આ મારી શ્રદ્ધાનું ફળ છે. પ્રધાન બોલ્યો, આ છોડ હું લઈ જાઉં છું, તેના પર રાજાનો અધિકાર છે. રાજ્યની જમીનમાંથી મળતું ધન કે જવેરાત રાજાની માલિકનું ગણાય છે. બ્રાહ્મણે કહ્યું, રાજાનો ઢબ્બુ તો નિમિત્ત માત્ર છે, આ તો મારી ભક્તિ અને પુરુષોત્તમ વ્રત ફળ્યા છે. એ છોડ કોઈને અપાય નહીં, કોઈ તેને લઈ જઈ શકે પણ નહીં. પ્રધાનને મોતી જોવાની ઈચ્છા થઈ. બ્રાહ્મણે એક સિંગ તોડીને પ્રધાનને બતાવી તો ખરેખર તેમાંથી સાચા મોતી નીકળ્યા. બ્રાહ્મણે કહ્યું, પ્રધાનજી આ મોતી મહારાજને મારા વતી ભેટ આપજો ને કહેજો કે છોડ ખોદી કાઢીને લઈ જવાથી તે નિષ્ફળ બની જશે. આ ધર્મનું ફળ છે, ધર્મનું મૂળ કદી જોવાય નહીં. પ્રધાન સમજુ હતો. તે સીધો રાજા પાસે ગયો અને રાજાને પેલા મોતી આપી કહ્યું, મહારાજ એ બાલાશંકર બ્રાહ્મણને ત્યાં પૈસાનું ઝાડ નહીં પણ મોતીનો છોડ છે. તેની સિંગોમાંથી નીકળેલા આ મોતી એણે તમને ભેટ મોકલ્યા છે. રાજાને આ સાંભળી અતિ આશ્ચર્ય થયું. થોડી જ વારે રાજાને પ્રધાન તેને ઘેર આવ્યા. બ્રાહ્મણે બધી વાત કહી અને આ પ્રભુની કૃપાનું ફળ છે એમ જણાવ્યું. પછી રાજાએ તેને મોતી બતાવવા કહ્યું તો બ્રાહ્મણે છોડ પર રહેલી સિંગ તોડી તેને રાજાના હાથમાં મૂકી. રાજાએ સિંગ ફોલી તો તેમાંથી 3 મોતી નીકળ્યા. રાજા અજાયબ થઈ ગયો. બ્રાહ્મણે તેને ધર્મનો ઉપદેશ કર્યો અને પુરુષોત્તમ વ્રતનો મહિમા સમજાવ્યો. તેથી રાજાએ તે છોડ લઈ જવાનું માંડી વાળ્યું અને બ્રાહ્મણને તેની અપૂર્વ ભક્તિ બદલ ધન્યવાદ આપી મહેલે ચાલ્યો ગયો. બ્રાહ્મણને હવે જિંદગી સુધી ચાલે એટલું ધન મળ્યું હતું. કુદરતી રીતે જ તે છોડ પછી મોતી આપતો બંધ થઈ ગયો. હવે તેના પર સિંગો ઉગતી જ નથી. બ્રાહ્મણ બ્રાહ્મણીને હવે કોઈ જાતની ચિંતા ન હોતી. તેઓ રૂઢી રીતે ધર્મ ધ્યાન અને દાન કરવા લાગ્યા. તેથી અંતે તેમની સદગતિ થઈ. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા હઠીલા બ્રાહ્મણને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનારને, વ્રતની કથા વાંચનારને, સાંભળનારને, કહેનારને, સર્વ ભાવિક ભક્તોને ફળજો, સૌનું કલ્યાણ કરજો. મિત્રો, આપણે સાંભળ્યો અધિક માસનો 13મો પોપટનો રહસ્ય ભર્યો શ્લોક અને આજની વાર્તા ખરી મહેનતની કમાણી, જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી, જે વ્રત કર્યા જેટલું જ પુણ્ય તમને જરૂર પ્રાપ્ત થશે. મને આશા છે કે આજની આ સુંદર વાર્તા તમને જરૂર સાંભળવી ગમી હશે. તો વિડીયોને જરૂર લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ ધાર્મિક માહિતી, ધાર્મિક વિડીયો, ધાર્મિક વાર્તા સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.